हेलो दोस्तों, आरजी के ट्रिक चैनल में आपनों खूब खूब हार्दिक स्वागत है। दोस्तों आज अपने तुगलक वंश विषय चर्चा करीशू। दोस्तों तुगलक वंश में जे राजाओ थी गया ए लगभग 8 जेटला राजाओ थी गया है, अने जे 3 थी 4 राजाओ जे छे सम्राट जे छे ये खूबज परीक्षा दृष्टि थी इम्पोर्टंट है। ए सीवायना जे छे ए बहु एटला बधा उपयोगी नहीं, परंतु तो पण एना विषे थोड़ू घणु जाणवू आपणे जरूरी छे, जेथी करीने समग्र जे हिस्ट्री ने अंदर आपणे टॉपिक जोईए छे ए तमने क्रमिक याद रहे। दोस्तों तुगलक वंश छे ए ईस्वीसन 1320 थी 1414 ईस्वीसन सुधी चाल्यो हतो। अने दोस्तों तुगलक वंशनी अंदर 8 राजाओ जे थया, एमां जे प्रथम हतो ए हतो ग्यासुद्दीन तुगलक, त्यारबाद आवे छे मोहम्मद बिन तुगलक, त्यारबाद आवे छे फिरोज शाह तुगलक, અને જે એને પછી હોય છે ગ્યાસુદ્દીન તુગલક દ્વિતીય, ત્યારબાદ આવે છે અબુ બકર, અને એના પછી આપણે જોઈશું મોહમ્મદ શાહ, અને એના પછી હુમાયુ ખા આવે છે, અને લાસ્ટ જે રાજા હોય છે તુગલક વંશનો એ હોય છે મહમૂદ શાહ। તો દોસ્તો આજના વિડીયોમાં આપણે જે ચર્ચા કરવાના છીએ એ ગ્યાસુદ્દીન તુગલક અને મોહમ્મદ બિન તુગલક વિશે ચર્ચા કરીશું। એના પછીના જે વિડીયો જે છે એ હવે પછીનો નેક્સ્ટ વિડીયો એ ફિરોઝ શાહ તુગલક ઉપર બનશે। ફિરોઝ શાહ તુગલક છે દોસ્તો, એના વિશે ખૂબ જ જાણવું જરૂરી છે, અને ફિરોઝ શાહ તુગલકની જે માહિતી જે છે એ વિગતવાર આપણે સમજવી જરૂરી છે, કેમ કે ફિરોઝ શાહ તુગલક છે એ તુગલક વંશનો છે, એ અકબર માનવામાં આવતો, અને પરીક્ષાલક્ષી જે પોઈન્ટ ઓફ વ્યૂથી છે એ ખૂબ જ ઉપયોગી છે, પરંતુ એ હવે પછીના વિડીયોમાં, આજના વિડીયોમાં માત્ર આપણે આ પહેલાં 2 રાજાઓ વિશે સમજીશું। દોસ્તો તો શરૂઆત કરીએ ગ્યાસુદ્દીન તુગલક, જેનું નામ હોય છે ગ્યાસુદ્દીન તુગલક શાહ। ઈસવીસન 1320 થી 1325 સુધી શાસન કરે છે, માત્ર 5 વર્ષ શાસન કરે છે। એના અમુક ઉપનામ પણ હોય છે, જેવા કે એને મલિક ઉલ ગાઝી નામથી ઓળખવામાં આવતો, કેમ કે મલિક ઉલ ગાઝી, દોસ્તો ગાઝી શબ્દ ક્યારે યુઝ થતો, મતલબ કે આપવામાં આવતો, મુસ્લિમ સલ્તનતના જે રાજાઓ હતા એમને ગાઝી શબ્દ જે છે ઉપનામ છે એ કયા સંજોગોમાં આપવામાં આવતું, તો કે ગાઝીનો અર્થ શું થાય છે, તો કે કાફીરોનો વધ કરનાર, અને ગાઝી ઉપાધિ મેળવનાર દિલ્હી સલ્તનતનો જે છે એ પ્રથમ શાસક કોણ હતો, ગ્યાસુદ્દીન તુગલક શાહ હતો, દિલ્હી સલ્તનતનો પ્રથમ શાસક હતો। દોસ્તો ગાઝી ઉપાધિને શા માટે મળી હતી, તો કે 29 વાર જે છે એ મંગોલોનું જે આક્રમણ છે એ એણે ટાળ્યું હતું, મતલબ કે અટકાવ્યું હતું, અને 29 વાર છે એ મંગોલોને ટક્કર આપી હતી, એટલા માટે ગ્યાસુદ્દીન તુગલક શાહને મલિક ઉલ ગાઝી તરીકે છે એને ઓળખવામાં આવતો હતો। એ સિવાય ગાઝી મલિક પણ કહેવામાં આવતો, ગાઝી બેંગ તુગલક પણ તરીકે પણ ઓળખવામાં આવતો હતો। તો દોસ્તો આ તો વાત થઈ એમની જે ઉપાધિઓ છે, એમના જે બીજા વિવિધ નામ હતા એમના વિશે। એ સિવાય ગ્યાસુદ્દીન તુગલક શાહ જે હતો એ જ્યારે મંગોલ આક્રમણ જ્યારે એના ઉપર થાય છે ત્યારે એ સમયે એ રાજા નહોતો, પરંતુ શું હતો, દિયાળપુરનો છે એ શું હતો, રાજ્યપાલ હતો। અને ગ્યાસુદ્દીન તુગલક શાહની જે માતા જે છે એ હિન્દુ જાટ મહિલા હતી, અને જે પિતા જે છે એ કોરોનાના એક તુર્ક હતા, મતલબ કે કોરોના તુર્ક હતા, અને જે તે સમયે બલબનના ગુલામ તરીકે છે એ એમના પિતા છે એ કાર્ય કરતા હતા। તો આ એમની થઈ ફેમિલી હિસ્ટ્રી। દોસ્તો ગ્યાસુદ્દીન તુગલક શાહે ઘણા મહત્વપૂર્ણ કાર્યો પણ કર્યા જે સમજવા જરૂરી છે, દાખલા તરીકે તુગલકાબાદ જે શહેરનું નિર્માણ જે છે એ કોણે કર્યું હતું, ગ્યાસુદ્દીન તુગલકે કર્યું હતું। તો દોસ્તો એ ખાસ યાદ રાખજો, આપણે તુગલક વંશ સમજી રહ્યા છીએ, અને જે પણ રાજાઓ છે એની અંદર અત્યારે પાછળ તુગલક તો આવશે જ તે, જેમ કે ગ્યાસુદ્દીન તુગલક, મોહમ્મદ બિન તુગલક, ફિરોઝ શાહ તુગલક, તો તમારે ભૂલથી પણ પરીક્ષામાં એવું મિસ્ટેક ન થઈ જાય કે તુગલકાબાદ શહેરનું નિર્માણ કોણે કર્યું, તો તમને યાદ હોવું જોઈએ કે ગ્યાસુદ્દીન તુગલક, પછી ભૂલથી મોહમ્મદ બિન તુગલક ઓપ્શનમાં હોય તો તમે મોહમ્મદ બિન તુગલક એમાં અટક પાછળ જોઈને તમે ભૂલથી ટીક ના કરી દો, તો સાથે યાદ રાખજો કે ગ્યાસુદ્દીન તુગલક છે એણે તુગલકાબાદ શહેરનું નિર્માણ કર્યું હતું। એ સિવાય અલાઉદ્દીન ખિલજીએ જે જાગીર છીનવી લીધેલી હતી, મતલબ કે ભૂમિ જે છે એ લોકો પાસેથી છીનવી લીધેલી હતી, એ બધી એ ગ્યાસુદ્દીન તુગલકે શાસન ઉપર આવતા શું કરી દીધી, જાગીર બધી પાછી આપી દીધી। ખેડૂતોના હિતમાં કાર્ય કરવાનું શરૂ કર્યું અને હુકમ કર્યો
કે ભાઈ ટેક્સ વધારો જે એક દૂતીયાંશ અથવા એક અગિયારમાંશથી વધારે જે છે એ ટેક્સ વધારો વધવો જોઈએ નહીં. તો ટૂંકમાં ખેડૂતોના હિતમાં પણ જે છે એ ગ્યાસુદ્દીન તુગલકે શાસનમાં આવતા જે છે એ વિચારવાનું શરૂ કર્યું. નહેરો તથા કૂવાઓનો પ્રથમ નિર્માતા જે છે એ કોને ગણવામાં આવે છે? ગ્યાસુદ્દીન તુગલકને ગણવામાં આવે છે. અને જે લગાન જે છે એ એક પંચમાંશમાંથી એણે કેટલો કરી નાખ્યો? એક તૃતીયાંશ જે છે એ કરી નાખ્યો. દાગ અને હુલિયા પ્રથાની જે છે એ એણે શરૂઆત કરી. હુલિયા પ્રથા તો દોસ્તો તમને ખબર જ છે, મેં અગાઉના વિડીયો તમે મારા જોયા હોય તો તમને ખબર છે કે જે તે રાજાઓ જે છે એ એમના સૈનિકો એમના ઘોડાઓને કોઈપણ જગ્યાએ ઓળખવા માટે એમના ઉપર અમુક ચિહ્નો જે છે એ અંકિત કરી દેતા, જેને શું કહેવામાં આવતા? દાગ અને હુલિયા પ્રથા કહેવામાં આવતી. હુલિયા અને ચહેરા જે પ્રથા છે એ સૈનિકો અને એના અમુક જે ખાસ માણસો એના ઉપર જે છે એ ચિહ્નો અંકિત કરવામાં આવતા, જ્યારે દાગ જે છે એ શેના ઉપર લગાવવામાં આવતો હતો? ઘોડાઓ અને પ્રાણીઓ ઉપર લગાવવામાં આવતો હતો. તેલંગાણાનું નામ જે છે એ એણે ચેન્જ કરીને શું કરી નાખ્યું હતું? સુલતાનપુર કરી નાખ્યું હતું. તેલંગાણાનું નામ ચેન્જ કરીને શું કર્યું? સુલતાનપુર. દોસ્તો વાહન વ્યવહાર ખાસ જો મહત્વનો જે ફેરફાર જો ગ્યાસુદ્દીન તુગલકે કર્યો હોય તો એણે કઈ વ્યવસ્થા શરૂ કરી? વાહન વ્યવહાર વ્યવસ્થા અને પોસ્ટ ઓફિસ પ્રણાલી જે છે એને ખૂબ જ વ્યવસ્થિત રીતે ગોઠવીને એ અને જે છે એ વ્યવસ્થા જે છે એણે સ્થાપિત કરી. એટલા માટે વાહન વ્યવહાર અને પોસ્ટ ઓફિસ પ્રણાલીનો પૂર્ણ રૂપેણ વ્યવસ્થાપક જે છે એ કોને ગણવામાં આવે છે? ગ્યાસુદ્દીન તુગલકને જે છે એ ગણવામાં આવે છે, ખાસ યાદ રાખજો. અને એ માટે એણે પ્રત્યેક 3/4 મીલ ઉપર જે છે એ એક પોસ્ટ કર્મચારીની છે એ શું કરી હતી? નિયુક્તિ કરી હતી. તો દોસ્તો જે ગ્યાસુદ્દીન તુગલક છે એ બધી રીતે જે છે એ કહી શકાય કે પ્રજાના હિતમાં પણ જે છે એ કાર્ય કરતો હતો. માત્ર એવું નહીં કે ભાઈ આપણે સામ્રાજ્ય વિસ્તાર કરવો, યુદ્ધો કરવા, એવું નહીં. એમણે પ્રજા પ્રત્યે પણ થોડુંક ધ્યાન આપ્યું હતું. ગ્યાસુદ્દીન તુગલક જે છે એને જે સૂફી સંત હતા એ સમયના નિઝામુદ્દીન ઓલિયા એની સાથે વૈચારિક મતભેદો હતા. તો દોસ્તો મતભેદો તો રહેવાના, કેમ કે અત્યારે આપણે જોઈએ તો બાપને દીકરાને પણ વૈચારિક મતભેદ હોય છે. તો એવી રીતે ગ્યાસુદ્દીન તુગલક અને એ સમયના સૂફી સંત જે હતા નિઝામુદ્દીન ઓલિયા એને એકબીજા સાથે વૈચારિક જે છે એ મતભેદો હતા. તો એટલા માટે વૈચારિક મતભેદો હોવાના એટલે સ્વાભાવિક છે કે એકબીજાને સાથે સેટ ન થતું હોય તો એકબીજાની વિરુદ્ધ પણ શું કરતા હોય છે? બોલાચાલી કરતા હોય છે. તો એવી રીતે નિઝામુદ્દીન ઓલિયાએ એકવાર કીધેલું કે હઝુર દિલ્હી અભી દૂર હૈ. શું કીધેલું? હઝુર દિલ્હી અભી દૂર હૈ. તો આ વાક્યો પરથી જ આપણને ખબર પડી જાય કે નિઝામુદ્દીન ઓલિયા જે છે એ સૂફી સંત એને ગ્યાસુદ્દીન તુગલક સાથે શું હતું? મતભેદ હતો. હવે દોસ્તો ગ્યાસુદ્દીન તુગલક જ્યારે બંગાળને પોતાના આધીન કરીને જ્યારે બંગાળ અભિયાન પરથી દિલ્હી પરત ફરતો હોય છે ત્યારે અફઘાનપુરમાં વચ્ચે લાકડાનો દરવાજો છે એ ગ્યાસુદ્દીન તુગલકની ઉપર પડતા ગ્યાસુદ્દીન તુગલકનું મૃત્યુ થઈ જાય છે. શું થઈ જાય છે? મૃત્યુ થઈ જાય છે, ઈસવીસન 1325માં. તો દોસ્તો આવી રીતે ગ્યાસુદ્દીન તુગલકનું જે છે એ ચેપ્ટર અહીંયા સમાપ્ત થાય છે. દોસ્તો એના પછી જે રાજા બને છે એ આવે છે મુહમ્મદ બિન તુગલક. પહેલો હતો ગ્યાસુદ્દીન તુગલક, આ છે મુહમ્મદ બિન તુગલક. ઈસવીસન 1325 થી 1351 સુધી શાસન કરે છે. ઘણું લાંબુ શાસન કરે છે, કેમ કે ગ્યાસુદ્દીન તુગલક તો માત્ર 5 વર્ષ જ શાસન કરે છે, જ્યારે આ 1325 થી 1351 મતલબ કે 26 વર્ષ જેવું શાસન કરે છે. એનું મૂળ નામ જે હોય છે એ હોય છે જૂનાખા, અને જોનાખા તરીકે પણ તે ઓળખાતો હોય છે. હવે દોસ્તો ગ્યાસુદ્દીન તુગલક જે છે એના મૃત્યુના 40 દિવસ પછી જે છે એ મુહમ્મદ બિન તુગલક છે એ શું કરે છે? પોતાનો રાજ્યાભિષેક કરે છે. કેમ કે ગ્યાસુદ્દીન તુગલકનું જ્યારે મૃત્યુ થઈ જાય છે એ પછી મુહમ્મદ બિન તુગલકને એવું લાગે છે કે તરત મારે રાજગાદી ઉપર બેસી જવું એ વ્યવહારિક દ્રષ્ટિથી યોગ્ય નથી. એટલા માટે એના મૃત્યુના 40 દિવસ પછી જે છે એ રાજ્યાભિષેક કરે છે. અને મુહમ્મદ બિન તુગલકને જે છે એ ગ્યાસુદ્દીન તુગલકે શું કરેલો હોય છે?
એના જીવતો હોય છે જ્યારે ગયાસુદ્દીન તુગલક, ત્યારે જ તે એનો પોતાનો વારસદાર મતલબ કે યુવરાજ એને ઘોષિત કરી દીધેલો હોય છે. મતલબ કે મોહમ્મદ બિન તુગલક છે એ ગયાસુદ્દીન તુગલકનો શું હોય છે, પ્રિય છે એ પુત્ર હોય છે. ગયાસુદ્દીન તુગલકે જે છે એ મોહમ્મદ બિન તુગલકને ઉલંગ ખાની ઉપાધિ છે એ આપેલી હોય છે. હવે દોસ્તો આપણે જોઈએ થોડુંક મોહમ્મદ બિન તુગલક વિશે વિગતવાર. તો મોહમ્મદ બિન તુગલક છે એ સર્વાધિક વિદ્વાન હોય છે. ખગોળશાસ્ત્ર, ગણિત, આયુર્વેદ વિજ્ઞાન સહિત અનેક વિદ્યાઓમાં જે છે એ મોહમ્મદ બિન તુગલક શું હોય છે, નિપુણ હોય છે. એ સિવાય બુદ્ધિવાદ દર્શનનો ઉપાસક હોય છે. બુદ્ધિવાદ દર્શન એટલે શું દોસ્તો, જેની અંદર બુદ્ધિનો જ તે છે એ શું કહેવાય કે જે બુદ્ધિની જ તે સર્વશ્રેષ્ઠતા સમજવામાં આવે. કોઈ પણ વસ્તુની અંદર બુદ્ધિ શ્રેષ્ઠ છે એવું જે લોકો માનતા હોય એ બુદ્ધિવાદના સમર્થક ગણાય છે. તો બુદ્ધિવાદ દર્શનનો જે છે એ મોહમ્મદ બિન તુગલક શું હતો, ઉપાસક હતો. એ સિવાય એક કૃષિ વિભાગની સ્થાપના કરી હતી જેનું નામ એણે આપ્યું હતું દીવાને કોહી, અને નક્કી કર્યું હતું કે ભાઈ ઉપજનો એક દૂતિયાંશ ભાગ જે છે, અડધો ભાગ એ ટેક્સ રૂપે શું કરશે, વસૂલ કરવામાં આવશે. એ સિવાય ગેર તુર્ક અને ભારતીય મુસલમાનોને સરકારી પદો ઉપર જે છે એ નિયુક્ત કરવાની શરૂઆત જે છે એ મોહમ્મદ બિન તુગલકે કરી હતી. તો મોહમ્મદ બિન તુગલકે પણ ઘણા જે છે એ સારા સુધારા કર્યા એવું ગણી શકાય. તો મોસ્ટ ઓફ તમે મુસ્લિમ સુલતાનો તમે જોશો તો જે છે ગેર મુસલમાનો સાથે આ રીતનું વર્તન કરતા હોતા નથી, પરંતુ મોહમ્મદ બિન તુગલક જે છે એમાં અપવાદ ગણી શકાય. એમણે ગેર તુર્ક અને ભારતીય મુસલમાનો જે હતા એમને પણ સરકારી પદો ઉપર નિયુક્ત કર્યા. એટલા માટે બર્ની લખે છે, બર્ની એ છે એક ઇતિહાસકાર છે, એ મોહમ્મદ બિન તુગલકને ક્યાં નામથી સંબોધે છે, હિહોરા, માલી, જુલાહા, નાઈ અને રસોઈયા નામથી ઓળખે છે. શા માટે, તો કે એ ગેર તુર્ક અને ભારતીય મુસલમાનો જે હતા એને પણ એને પોતાના જે દરબારની અંદર છે એ અમુક સરકારી પદો હતા એના ઉપર એણે એપોઇન્ટમેન્ટ જે છે એ આપી હતી. એટલા માટે બર્ની છે એનાથી નારાજ થઈને એને શું કહે છે, હિહોરા, માલી, જુલાહા, નાઈ અને રસોઈયા જેવા નામથી સંબોધે છે. હોળી, દશેરા જેવા હિન્દુ તહેવારોમાં ભાગ લેનાર જે છે એ આ મોહમ્મદ બિન તુગલક છે એ પ્રથમ સુલતાન હતો. તો એણે જે છે એ ધર્મમાં પણ કોઈ પણ એવો કટ્ટરવાદ રાખ્યો નહોતો. દોસ્તો મોહમ્મદ બિન તુગલકે અમુક યોજનાઓ પણ ઘડી હતી, અમુક પ્લાન તૈયાર કર્યા હતા, પરંતુ જે સફળ થઈ શક્યા નહીં. જેવા કે ખુરાસન યોજના એણે બનાવી હતી, ઈરાક અને ટ્રાન્સ આક્સિયાને જીતવા માટેનો એક આખો મેપ મતલબ કે પ્લાન તૈયાર કર્યો હતો, પરંતુ અમુક સંજોગોના કારણે આ પ્લાન જે છે એ સક્સેસ થઈ શક્યો નહીં. દિલ્હી સલ્તનતમાં સર્વાધિક 34 વિદ્રોહ જે છે એ મોહમ્મદ બિન તુગલકના શાસનકાળમાં થયા હતા એવું માનવામાં આવે છે. દોસ્તો રાજધાની જે છે એ એણે દિલ્હીથી દોલતાબાદ મતલબ કે દેવગીરીની અંદર છે એ ખસેડી હતી. એનું કારણ એવું હતું કે એ ઉત્તર અને દક્ષિણ ભારતનું જે સંપૂર્ણ સામ્રાજ્ય હતું એને નિયંત્રિત કરી શકાય ત્યાં રહીને. તો એટલા માટે એણે રાજધાની દિલ્હીથી દોલતાબાદ ખસેડી, પરંતુ આ યોજના પણ શું થઈ ગઈ, વિફળ થઈ ગઈ હતી. દોસ્તો એ સિવાય ચાંદીના સિક્કાના સ્થાન ઉપર એણે કાંસાના સિક્કા જે છે એ ચલા જે પોતાના રાજ્યમાં છે એ સ્ટાર્ટ કર્યા હતા. તો ચાંદીના સિક્કા જે સ્ટાર્ટ કરવાનું જે કારણ હતું એ હતું એ સમયે વિશ્વમાં ચાંદીની અસત. તો 1329-1330ની અંદર વિશ્વમાં ચાંદીની ખૂબ જ અસત થઈ ગઈ હતી. એટલા માટે મોહમ્મદ બિન તુગલકે વિચાર્યું કે આપણે ચાંદીની બચત કરવી જોઈએ અને એના સ્થાને ચાંદીની જે છે એ બહુમૂલ્ય ધાતુ બચાવીને આપણે એના સ્થાને શું કરીએ, કાંસાના સિક્કા બહાર પાડીએ. પરંતુ થયું એવું કે કાંસું તો બધા પાસે હોવાનું, એટલા માટે નકલી સિક્કાઓનું જે છે નિર્માણ એ રાજ્યમાં ખૂબ જોરશોરથી થવા લાગ્યું. તો જ્યારે રાજાને આ ખબર પડી કે ભાઈ નકલી સિક્કા જે છે એ લોકો બનાવવા માંડ્યા છે, તો તાત્કાલિક એણે કાંસાના સિક્કા પરત લઈ ફરી ચાંદીના સિક્કા એણે શરૂ કર્યા. તો દોસ્તો ફરીવાર સિક્કા લીધા, ફરીવાર કાંસાના સિક્કા બહાર પાડ્યા, ફરીવાર ચાંદીના સિક્કા જે છે એ શરૂ કર્યા. તો આ બધી પ્રક્રિયા કરવામાં એનો જે સરકારી ખજાનો હતો એ શું થઈ ગયો, સંપૂર્ણ ખાલી થઈ ગયો. કેમ કે દોસ્તો આમાં જે સિક્કા એણે બહાર
सर्वप्रथम जे चांदीना सिक्का चालता था ए पाछा लई लीधा, तो एमांथी अमुक जे चलन छे ए अमुक नष्ट थई जवानुं, केम के अमुक लोको राखी लेवाना, अमुक जे छे परत नथी आपता। तो एवी रीते जे चांदीना सिक्का जे छे ए शुरुआत में जे मूल्य बहुमूल्य धातु थी ए थोड़ी घनी नष्ट थी गई। ए पछी कांसाना सिक्का बहार पड़ा तो एमां नकली सिक्काओनुं निर्माण शुरू थी गयुं, तो ए नकली सिक्काओ साथे कांसू कांसाना सिक्का एने परत लेवा पड़ा। तो आवी रीते सरकारी खजानो जे छे ए मुहम्मद बिन तुगलक ने आ बधी प्रक्रिया करवामां शुं थई गयो, खाली थई गयो। दोस्तों मुहम्मद बिन तुगलके जयारे आ सिक्काओ बहार पड़ा त्यारे सिक्का उपर एने अल सुल्तान झिल्ली अल्लाह जे नाम छे ए अंकित करायुं हतुं। अल सुल्तान झिल्ली अल्लाहनो मतलब थाय छे ईश्वर सुल्तानो समर्थक छे। शुं छे? ईश्वर जे छे भगवान छे ए सुल्तानो समर्थक छे, मतलब के मारो समर्थक छे। तो हूँ भगवानो एक दूत छू अने भगवान मारी साथे छे एवुं लोकोने देखाडवा माटे एणे आ वाक्य जे छे ए सिक्का उपर अंकित करायुं हतुं। એ સિવાય દોસ્તો ઉષ્ણ અને જકાત સિવાયના બધા ટેક્સ જે છે એ મુહમ્મદ બિન તુગલકે શું કરી દીધા હતા, સમાપ્ત કરી દીધા હતા। ઈસવીસન 1336માં હરિહર અને બુકારાએ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી હતી। તો વિજયનગરની સામ્રાજ્યની સ્થાપના પણ જે છે એ મુહમ્મદ બિન તુગલકના શાસનકાળમાં થઈ હતી। એ સિવાય એના શાસનકાળમાં જે છે એ ઈસવીસન 1347માં અલાઉદ્દીન બહમન શાહે બહમની સામ્રાજ્યની પણ શું કરી હતી, સ્થાપના કરી હતી। તો દોસ્તો આ વાત થઈ મુહમ્મદ બિન તુગલકના જે એમનું સામ્રાજ્ય હતું એમના ઇન્ટરનલ એક્ટિવિટી ઉપર। હવે દોસ્તો એમણે જે આપણે અગાઉ જોયું કે એણે અમુક પ્લાન બનાવેલા હતા મુહમ્મદ બિન તુગલકે, જેવા કે ખુરાસન યોજના એણે અમલમાં મૂકી હતી, તો ખુરાસન યોજના વિશે પણ ઘણીવાર એક્ઝામમાં અંદરથી ડીપથી પ્રશ્નો પૂછાઈ જાય છે, તો એમના વિશે જાણવું જરૂરી છે। તો ખુરાસન યોજના શું હતી અને એના ઉદ્દેશો શું હતા? તો કુમાયુના પહાડી પ્રદેશોમાં જે છે એ ખુરાસન યોજનાનો જે છે એ આરંભ કરવામાં આવ્યો હતો, અને એનો મુખ્ય ઉદ્દેશ હતો એ ચીની લોકોની સામ્રાજ્ય વિસ્તારની જે મહત્વાકાંક્ષા છે એ અટકાવવી એવો હતો। પરંતુ થાય છે એવું કે જ્યારે દિલ્હી સલ્તનતની સેના વિષમ પ્રદેશોમાં જાય છે ત્યારે ત્યાં શું થઈ જાય છે, ફસાઈ જાય છે, અને 10,000 સૈનિકોમાંથી માત્ર 10 સૈનિકો જે છે એ બચીને પરત ફર્યા હતા। તો દોસ્તો તમે સમજી શકો છો કે એવા વિષમ પ્રદેશોમાં એ ફસાઈ જાય છે કે જ્યાંથી નીકળવું ખૂબ જ કઠિન હોય છે, અને ત્યાં જીવજંતુઓ અને જે અસુરી પ્રવૃત્તિના જે પશુ પ્રાણી જીવજંતુઓનો ત્રાસ એટલો બધો હોય છે કે સૈનિકો ત્યાંથી બચીને પરત ફરી શકતા નથી, એટલા માટે માત્ર 10 સૈનિકો જ બચીને પરત ફરે છે, અને આવી રીતે કુરાસન યોજના શું થાય છે, નિષ્ફળ થઈ જાય છે। તો અમુક લોકો જે છે એ એવું કહેવામાં આવે છે કે કરાચીલ સૈન્ય અભિયાન પણ જે છે એ અમુક જગ્યાએ આ ખુરાસન યોજનાને કહેવામાં આવે છે કે કરાચીલ સૈન્ય અભિયાન જે છે એ જ તે શું છે, ખુરાસન યોજના છે। તો આ ખુરાસન યોજના વિશેની વાત થઈ દોસ્તો। એ સિવાય મુહમ્મદ બિન તુગલકના સમયમાં જે મોરક્કો મૂળનો આફ્રિકી યાત્રી હતો જેનું નામ હતું ઇબ્ન બતુતા, તો આ ઇબ્ન બતુતા પણ જે છે એ મુહમ્મદ બિન તુગલકના સમયમાં જે છે એ ભારત આવ્યો હતો। ખૂબ જ આઈએમપી છે દોસ્તો, આવા પ્રશ્નો જે છે યાત્રીને લગતા એ ખૂબ જ એક્ઝામમાં પૂછાઈ જતા હોય છે, તો ખાસ યાદ રાખજો। તો મુહમ્મદ બિન તુગલકના કાળમાં ભારત જે છે એ આવેલો, 8 વર્ષ સુધી મુહમ્મદ બિન તુગલકે દિલ્હીમાં કાઝી તરીકે જે છે એને નિયુક્ત કર્યો હતો, અને છેલ્લે ઈસવીસન 1342માં સુલતાનના રાજદૂત તરીકે જે છે એ ઇબ્ન બતુતાને ક્યાં મોકલવામાં આવ્યો હતો, ચીનમાં મોકલવામાં આવ્યો હતો। તો આ બધું વિવરણ જે છે એ જે પુસ્તક જે હોય છે જેનું નામ હોય છે કિતાબ ઉલ રહેલા, તો આ કિતાબ ઉલ રહેલા નામના પુસ્તકની અંદર જે આ યાત્રી ઇબ્ન બતુતાનું જે વિવરણ છે એ આપણને જાણવા મળે છે। તો દોસ્તો આ યાત્રી ઇબ્ન બતુતા, ખુરાસન યોજના, આ બધા પોઈન્ટ જે છે એ ખાસ તમને છે એ યાદ રાખો, કેમ કે પરીક્ષાલક્ષી પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો, વધારે નથી થોડુંક જ છે દોસ્તો। મુહમ્મદ બિન તુગલક જે છે એ જ્યારે એના શાસનકાળમાં જે છે એ ગુજરાતમાં એક વિદ્રોહ થઈ જાય છે,
અને મુહમ્મદ બિન તુગલક જ્યારે દોલતાબાદમાં હોય છે ત્યારે આ વિદ્રોહ થાય છે. તો થાય છે એવું કે તાગી જે હોય છે, તાગીના નેતૃત્વમાં જે છે એ ગુજરાતમાં વિદ્રોહ થાય છે. તો તાગી જે છે એ લીડર હોય છે આ વિદ્રોહ કરવા માટે. તો ગુજરાતમાં જ્યારે વિદ્રોહની ખબર પડે છે કે ભાઈ તાગીના નેતૃત્વમાં વિદ્રોહ થયો છે, તો મુહમ્મદ બિન તુગલક દોલતાબાદ હોય છે અને વિદ્રોહ દબાવવા માટે ક્યાં આવે છે, ગુજરાતની અંદર આવે છે. તો ગુજરાતમાં જ્યારે આવે છે તો એને ખબર પડે છે કે ભાઈ મુહમ્મદ બિન તુગલક આવે છે, તો તાગી છે એ પરાજિત થઈને ત્યાંથી શું થઈ જાય, ભાગીને ક્યાં વયો જાય છે, સિંધ વયો જાય છે. ક્યાં વયો જાય છે, સિંધ વયો જાય છે. તો મુહમ્મદ બિન તુગલક છે એને ખબર પડે છે કે ભાઈ તાગી તો નીકળી ગયો છે, ભાગી ગયો છે. તો તે ગુજરાતમાં જઈને ગુજરાતમાં શાંતિ વ્યવસ્થા સ્થાપે છે અને એને ખબર પડે છે કે ભાઈ તાગીએ આ વિદ્રોહ છે એ લીડરશિપથી કર્યો છે. તો એને સમાપ્ત કરવા માટે મુહમ્મદ બિન તુગલક છે એ ક્યાં જાય છે, સિંધ તરફ પ્રયાણ કરે છે. સિંધ તરફ જાય છે કે ભાઈ આ વ્યક્તિને ગોતીને એને મારી નાખવો પડશે, કેમ કે ફરીવાર જોઈએ અહીંયા આવશે તો ફરીવાર લોકોને ઉશ્કેરશે અને ફરીવાર વિદ્રોહ કરવા પ્રેરશે. તો એને મારવા માટે સિંધ તરફ જાય છે. પરંતુ રસ્તામાં જે સુલતાન જે છે મુહમ્મદ બિન તુગલક એ ખૂબ જ ગંભીર બીમાર પડી જાય છે અને થટ્ટા નામક સ્થળ નજીક 20 માર્ચ 1351માં મુહમ્મદ બિન તુગલકનું શું થઈ જાય છે, મૃત્યુ થઈ જાય છે. તો આવી રીતે મુહમ્મદ બિન તુગલક જે છે એ આ થટ્ટા નામક સ્થળ નજીક છે મૃત્યુ પામે છે. તો દોસ્તો આવી રીતે મુહમ્મદ બિન તુગલકનું જે છે એ ચેપ્ટર અહીંયા સમાપ્ત થાય છે. આપણે આજે ગ્યાસુદ્દીન તુગલક અને મુહમ્મદ બિન તુગલક વિશે વિગતવાર ચર્ચા કરી. દોસ્તો આ નોટ્સ છે એ તમે શાંતિથી એક બે વાર વિડીયો જોઈને લખતા જશો અને ફોકસ કરીને માત્ર એકવાર જોશો તો હું માનું છું ત્યાં સુધી મને નથી લાગતું કે આનાથી વધારે કોઈ પણ એક્ઝામની અંદર વધારે પૂછાય. કેમ કે આપણે જે સ્ટડી કરીએ છીએ એ પોઈન્ટ ટુ પોઈન્ટ અને જે ખરેખર એક્ઝામમાં પૂછાય છે એવા જ પોઈન્ટની આપણે ચર્ચા કરીએ છીએ. તો દોસ્તો હવે પછીના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું આપણે ફિરોઝ શાહ તુગલક વિશે. તો દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું જ. તે વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. દોસ્તો અગાઉના વિડીયો જો તમે અમારા ભારતના ઇતિહાસના ના જોયા હોય તો તમને ખાસ વિનંતી છે કે અમારી ચેનલના પ્લેયર લિસ્ટમાં જઈને તમને વિગતવાર બધા અનુક્રમણિકા વાઇઝ વિડીયો છે એ તમને જોઈ શકો છો. ખૂબ ખૂબ આભાર.